જય માતાજી મિત્રો, હું છું મુકેશભાઈ ફાર્માસિસ્ટ એન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. ઉનાળાની ઋતુ શરૂ થાય એટલે પેટને લગતા જે કંઈ પ્રોબ્લેમ છે શરૂ થઈ જતા હોય છે, એમાં ખાસ કરીને ગેસ થાય, એસિડિટી થાય, જમ્યા પછી પેટ ભારે ભારે થઈ જતું હોય, પેટ વધારે પડતું જમાઈ ગયું હોય તો પેટ ફૂલી જતું હોય છે, પાચન બરાબર ન થતું હોય. ઉનાળાની ઋતુમાં આ બધા પ્રશ્નો છે એકદમ ગૌણ છે. માટે ઉનાળાની ઋતુમાં ખાસ પાણી પીવું જરૂરી છે. જેટલું તમે પાણી પીશો એટલું ઓછું પડશે. માટે પાણી જે છે ઉનાળાની ઋતુમાં ખાસ પીતા રહેવું, અને ખાસ કરીને જમવામાં આપણે જ્યારે બેસીએ ત્યારે જેટલી આપણી ભૂખ હોય એના કરતાં થોડીક જગ્યા રાખીને પછી જમવું. એટલે કે જો આપણી કેપેસિટી 5 રોટી હોય તો પછી 4 રોટી જમવાનું રાખો, જેથી કરીને આપણે જે પેટના પ્રશ્નો, પેટને લગતા જે કંઈ પ્રોબ્લેમ છે એમાંથી આપણને વાંધો ન આવે. તો પેટને લગતા જે કંઈ પ્રોબ્લેમ છે એ સોલ્વ કરવા માટે ઉનાળાની ઋતુમાં ખૂબ જ સરસ મજાનો એક દેશી ઉપચાર છે, એકદમ સાદો અને સિમ્પલ છે, આરામથી ઘરે થઈ શકે એવો છે. તો આ જે દેશી ઉપચાર છે એમાં સરસવનું તેલ લેવાનું છે. માત્ર સરસવના તેલના 3 ટીપા પોતાની નાભીની અંદર નાખવાથી ગમે તેવો પેટનો પ્રોબ્લેમ હશે તો પણ સોલ્વ થઈ જશે. કેમ કે સરસવના તેલના ટીપા પોતાની નાભીની અંદર નાખવાથી એ આખું જે તેલનું પરિભ્રમણ થશે એ ખૂબ સારું થશે, જેને લઈને પેટનો જે કાંઈ પ્રોબ્લેમ છે એ સોલ્વ થઈ જશે. માટે જે મિત્રોને ઉનાળાની ઋતુમાં કે કાયમ 12 માસ આ પ્રકારનો પ્રશ્ન રહેતો હોય એવા વ્યક્તિઓને ખાસ આ સરસવના તેલના ટીપા પોતાની નાભીની અંદર નાખવાના છે. માત્ર 3 ટીપા રોજ રાત્રે નાખવાના છે. આ પ્રયોગ છે ખૂબ અસરકારક છે અને ખૂબ સારું એનું રિઝલ્ટ મળે છે. તો જે મિત્રોને આ પ્રકારની તકલીફ હોય એક વખત જરૂર ટ્રાય કરજો. ખાસ કરીને રોજ સવારે ભૂખ્યા પેટે પપૈયું ખાવાથી પેટને લગતા તમામ પ્રોબ્લેમમાંથી છુટકારો મળી જાય છે. સર્વજીવનમાં ચામુંડા સારી તંદુરસ્તી આપે એ પ્રાર્થના. જય માતાજી.